નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 11 અને વિષય સંસ્કૃતની પ્રથમ પરીક્ષાની નવી બ્લુપ્રિન્ટ જે આવેલી છે તેની સમજૂતી મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વર્ષ 2024-25 માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 11 માટે વિજ્ઞાન અને સામાન્ય બંને પ્રવાહ માટે સંસ્કૃતની પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનો જે પરિરૂપ બહાર પાડવામાં આવેલું છે તેની આપણે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે સુધારો થયેલો છે તો ખાસ આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે સુધારો કરવાનો રહેશે, એટલે કે આ પ્રમાણે જ તમારે તૈયારી કરવાની રહેશે. હેતુલક્ષી પ્રશ્નો 15 ગુણના 15 પૂછાશે. ટૂંક જવાબી પ્રશ્ન 15 માંથી 10 લખવાના રહેશે, જેના 2 ગુણ છે. ટૂંક જવાબી પ્રશ્નો 1 પૂછાશે, જેના 3 ગુણ રહેશે. અને વિસ્તૃત જવાબી પ્રશ્નો 5 માંથી 3 લખવાના રહેશે. આ મિત્રો 36 માંથી 29 પ્રશ્નો લખવાના રહેશે, જેના 50 ગુણ છે. હવે વાત કરીએ પ્રકરણ દીઠ, તો પ્રકરણ નંબર 1 અને 2 જે છે તેમાંથી 4 4 ગુણનો જે છે તે વિદ્યાર્થી મિત્રો પૂછાવાનું છે. પ્રકરણ 3 માંથી 3 ગુણનું, 4 માંથી 4 ગુણનું, 5 માંથી 3 ગુણનું, 11 અને 12 બંનેમાંથી 4 4 ગુણનું, 13 માંથી મિત્રો 3 ગુણનું, 14 માંથી 4 ગુણનું, 15 માંથી 3 ગુણનું, ન્યાય 2 ગુણનો પૂછાશે, છંદ અલંકાર 2 ગુણનો પૂછાશે, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ 6 ગુણનો પૂછાશે, અને અપઠિત જે છે તેમાંથી 4 ગુણનું પૂછાશે. તો આપણે ખાસ આ બધા જ ટોપિક જે છે તેને કવર કરીને ચાલીશું, તો જ આપણનું જે છે તે રિઝલ્ટ મિત્રો સારામાં સારું મળશે. હવે વાત કરીશું પ્રશ્નપત્રનું માળખું જોઈ લઈએ. તો જો હવે તમારા પ્રશ્નો કેવા આવશે એની પણ ચોખવટ આપણે કરી લઈએ. પ્રશ્ન નંબર 1 અને 2, પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. કોઈ પણ એક બે આપ્યા હશે એમાંથી તમારે એક પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરવાનો છે અને જેના તમને 4 ગુણ મળવા પાત્ર છે. પ્રશ્ન નંબર 3, વિવરણાત્મક નોંધ લખો અથવા વિવરણાત્મક નોંધ લખો, એટલે કે આમાં પણ 2 પ્રશ્નો હશે, એમાંથી 1 લખવાનો છે. પ્રશ્ન નંબર 4, શ્લોક પૂર્તિ કરો, એમાં પણ અથવા મળશે. પ્રશ્ન નંબર 5 અને 6, સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. વિભાગ બીની જો વાત કરવામાં આવે તો એ પણ 10 ગુણનો રહેશે. એની અંદર પ્રશ્ન નંબર 7 અને 8, ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. પ્રશ્ન નંબર 9, વિવરણાત્મક નોંધ લખો. પ્રશ્ન નંબર 10 અને 11, ખાલી જગ્યા પૂરો. અને પ્રશ્ન નંબર 12 અને 13, સાચો વિકલ્પ પસંદ કરો. વિભાગ સી 10 ગુણનો રહેશે. પ્રશ્ન નંબર 14, ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ બી સી ડી એટલે કે 4 પ્રશ્નો હશે. પ્રશ્ન નંબર 15 અને 16, સમીક્ષાત્મક નોંધ લખો, તો એના 2 ગુણ છે. પ્રશ્ન નંબર મિત્રો 17 અને 18, સસંદર્ભે લખો, એટલે કે કોઈ પણ 1 લખવાનો છે. પ્રશ્ન નંબર મિત્રો 19 અને 20, વાક્ય કોણ બોલે છે તે તમારે ઓળખવાનો છે. અને આવા 2 પ્રશ્નો આપણે સોલ્વ કરીશું. વિભાગ ડીની જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 21, ગદ્યખંડ વાંચી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અપઠિત ગદ્યખંડ જે છે તે આપેલો હશે. પ્રશ્ન નંબર 22, 23 અને 24, ગુજરાતી પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ 2 પ્રત્યેકના 2 ગુણ રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 25, 26 અને 27, ખાલી જગ્યા પૂરવાની છે અને પ્રત્યેકનો 1 ગુણ રહેશે. વિભાગ ઈ પણ આપણો 10 ગુણનો રહેશે, એટલે કે 5 એ 5 વિભાગ 10 10 ગુણના રહેશે. પ્રશ્ન નંબર મિત્રો 28 થી 30, પરિચયાત્મક નોંધ લખો. કોઈ પણ 2 પ્રત્યેકના 2 ગુણ રહેશે. પ્રશ્ન નંબર 31 અને 32, છંદ અલંકાર સમજાવો. કોઈ પણ 1. પ્રશ્ન નંબર 33, 34 અને 36, સાચો વિકલ્પ જે છે તે તમારે શોધીને લખવાનો છે અને મિત્રો તેના 4 ગુણ રહેશે. આમ આપણા 50 ગુણનું આ પ્રકારનું પ્રશ્નપત્ર રહેશે. પ્રથમ પરીક્ષાની અંદર જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ જે છે તે પૂછાશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું કે અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે તેના ઉપર ક્લિક કરીને મિત્રો તમે આ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણેનું જે પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન મેળવી શકશો. અને અહીં જે એન્ડ સ્ક્રીન આપી છે તેના ઉપર ક્લિક કરીને બીજા વિષયની બ્લુપ્રિન્ટ જે છે તે તમે મેળવી શકો છો.